નમસ્કાર દર્શક મિત્રો, અમારા YouTube ચેનલ ફ્રીડમ લાઈફ માં ફરીથી એકવાર સર્વ લોકોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના ટોપિક માં આપણે વાત કરવાના છીએ કે અત્યારે ઉનાળાની સીઝન ચાલી રહી છે, ગરમી પડી રહી છે, ત્યારે આ વખતની ઋતુ એટલે સાંપ્રત ગ્રીષ્મ ઋતુ પ્રવૃત્ત છે. અને આ ઋતુમાં સર્વસાધારણ પ્રભાવ પ્રમાણે ભગવાન સૂર્યનારાયણ માંથી વરસતી જે ઉષ્ણતા છે એ દિન દિન વધતી જાય છે. સૂર્યના કિરણો અગ્નિજ્વાળાની માફક ભભૂકતી હોવાનો અનુભવ આ ઋતુની અંદર સર્વ મનુષ્યને, પ્રાણીને, વૃક્ષને, વનસ્પતિને, સમગ્ર જીવ સૃષ્ટિને થઈ રહ્યો છે. ત્યારે આ વર્ષની ઉષ્ણતા, આ વર્ષનો જે તડકો, આ વર્ષનો જે તાપ છે એ પ્રતિ વર્ષની ઉષ્ણતા કરતા કઈ ખાસ, કઈ વિશેષ હોય એવું લાગી રહ્યું છે. ત્યારે આ ભીષણ ઉષ્ણતામાં સમયમાં લૂ લાગવાની સમસ્યા છે એ માણસને ખૂબ કષ્ટ આપી દે છે, અને ક્યારેક આ દારૂણ લૂ છે મનુષ્યને મૃત્યુ તરફ પણ લઈ જઈ શકે છે. ત્યારે આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે જે લોકોને આ તડકાની અંદર, આ ઋતુની અંદર, ગરમીની અંદર જેને લૂ લાગી જાય છે, તો લૂ લાગવાના કેવા કારણો હોય છે, લૂ લાગી ગયા પછી તમે એના ઘરેલું ઉપચાર કેવા કરી શકો છો, અને લૂ ના લાગે એની માટે બચવાના કેવા તમે પ્રયત્નો કરી શકો છો, તેની માટેનો આ વિડીયો છે. તમે મિત્રો છેલ્લે સુધી જોજો, આ વિડીયોની અંદર તમામ માહિતી આપવામાં આવી છે. ખાસ મિત્રો, હજુ સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો ચેનલ પહેલા સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયો ગમે તો લાઈક કરજો, અને શેર કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને બીજા લોકો સુધી પણ આપણે આ વાત પહોંચાડી શકીએ અને એ લોકો પણ ઉનાળાની જે ધગધગતી ગરમી છે તેનાથી બચી શકે છે. મિત્રો, લૂ ક્યારે લાગે? જ્યારે બપોરે 11 વાગ્યા પછી તાપ છે પ્રખર થતો હોય છે, તેનાથી વાતાવરણ એકદમ ગરમ થઈ જાય છે અને પવન પણ ગરમ વરાળની જેમ, લૂ વરાળની જેમ લાગતો હોય છે. ત્યારે આ પવન જ્યારે કોઈ પણ અબાલ વૃદ્ધ વ્યક્તિને સ્પર્શે છે ત્યારે શ્વાસોશ્વાસ શરીરની અંદર આ લૂ પ્રવેશે છે, અને ઉષ્ણ વાયુ છે એ શરીરની સાતે ધાતુ છે એને ગરમ કરી નાખે છે. જેમ કે ઘરમાં આપણે મૂકેલા કોઈ તાંબાના કે પિત્તળના વાસણો હોય એ સાઈડમાં મૂકેલા હોય, ઘરની અંદર હોય, તેમ છતાં પણ તે ગરમ થઈ જતા હોય છે, તો તેની માફક શ્વાસોશ્વાસની અંદર પવન આપણી શરીરની અંદર જાય છે, આપણી તમામ ધાતુઓ ગરમ કરે છે અને શરીરનું તાપમાન એકદમ વધારી દે છે, ત્યારે માણસને લૂ લાગી હોય એવું કહી શકીએ છીએ. મિત્રો, લોકોને લૂ લાગે, વ્યક્તિને લૂ લાગે ત્યારે લક્ષણો કેવા હોય, ત્યારે કેવું કેવું શરીરની અંદર થઈ શકે છે, તો સૌથી પહેલા તો ઘણા બધા લોકોને સામાન્ય રીતે માથાનો દુખાવો થતો હોય, ચિત્ત ભ્રમ થઈ જતો હોય, તીવ્ર તાવ આવી જતો હોય, ગરમ થઈ જતું હોય છે, માનસિક સ્થિતિ છે વણસી જતી હોય, ઉલટી ઉપકા થવા લાગે, ત્વસા છે એકદમ લાલાશ પડતી થઈ જતી હોય, હૃદયના ધબકારા છે વધી જતા હોય, ત્વસાની એકદમ તમે જો તો ચામડી છે નરમ થઈ જાય, સુકાઈ ગઈ, ચામડી અંદરથી પાણી જતું રહ્યું એવું લાગતું હોય છે, ખાસ કરીને શરીરમાંથી પાણી ઘટી જાય, ડિહાઈડ્રેટ શરીર થઈ જાય છે, ત્યારે લૂ આ લક્ષણો છે, લૂ લાગવાના લક્ષણો છે. હીટ સ્ટ્રોક જેને આપણે કહીએ છીએ એનાથી આપણે લૂ લાગવાથી રાહત મેળવવા માટે કેવા ઉપાયો કરી શકીએ, તો સૌથી પહેલા તો લૂ લાગી ગઈ હોય અને તેની સમયસર સારવાર કરવામાં ન આવે તો આપણા કોઈ પણ ઓર્ગન છે ડેમેજ થઈ શકે છે, ફેલિયર થઈ જાય છે, મૃત્યુ થઈ શકે, બ્રેઇન ડેડ થઈ જાય, ઘણી બધી ગંભીર સમસ્યાઓ લૂ લાગવાથી થઈ શકતી હોય છે. મિત્રો, હીટ સ્ટ્રોક આવે તો તમે તરત જ, હું તમને જે જણાવું છું તેવા તેવી તમે સારવાર કરશો અને બચવાના ઉપાયો તમને જણાવું છું એ ફોલો કરશો, 100% તમને એમાં ફાયદો થશે. લૂ લાગી હોય તે વ્યક્તિને ક્યારેય તડકામાં ન રાખો, તેને ચાંદડાવાળી જગ્યાએ લઈ જાઓ, એના કપડાં જો જાડા પહેરેલા હોય તો લેયર હટાવી દો, એકદમ ખુલ્લા કપડાં પહેરી નાખો, ઠંડુ જ્યાં વાતાવરણ હોય, કુલર હોય, એસી હોય, પંખા નીચે, તો કોઈ વૃક્ષની નીચે ચાંદડામાં એને બેસાડવા જોઈએ, ઠંડા પાણીથી એને નવડાવવું જોઈએ, વારંવાર ઠંડા પાણીના કપડાથી પોતું આપણે માથા ઉપર, કપાળ ઉપર, શરીર ઉપર ઠંડા પાણીનું પોતું છે એ રગડવું જોઈએ, માથા ઉપર આઈસ પેક એટલે કે બરફનો જે ટુકડો હોય એને માથા ઉપર ઘસવો જોઈએ, હાથ ઉપર બધી જગ્યાએ બરફનો ટુકડો છે એ ઘસવો જોઈએ, ત્યાર પછી ઠંડા પાણીના જે કહેવાય ને આપણે કે પલ્લડા જે ટુવાલ છે એ માથા ઉપર, ગરદન ઉપર, બગલમાં ને કમર ઉપર આ ઠંડા પાણીના ટુવાલ છે એ આપણે ત્યાં મૂકી રાખવો જોઈએ, જેનાથી મિત્રો ખૂબ જ ફાયદો થાય, જેનું તાપમાન વધી ગયું હોય તેને પણ તમે ઠંડા પાણીને આપણે કહેવાય ને પોતા મૂક્યા હોય તો એમાં ખૂબ ફાયદો થતો હોય. આ ઉપરાંત બીજું શું ધ્યાન રાખવું જોઈએ, ગરમીમાં બને ત્યાં સુધી બહાર ના નીકળવું જોઈએ. તડકાનો જે સમય છે 11 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીનો સમય છે, એમાં ક્યારેય બહાર નીકળવું બને ત્યાં સુધી ના નીકળવું જોઈએ. ઉનાળાની ઋતુ દરમિયાન ખુલતા સફેદ સુતરાઉ કપડાં પહેરવા જોઈએ. નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃદ્ધ છે, અશક્ત વ્યક્તિઓ છે એને તડકામાં ફરવું નહીં. દિવસ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પાણી પીવું જોઈએ. લીંબુનું શરબત, નાળિયેરનું પાણી છે એ ખૂબ જ વધુ પ્રમાણમાં બને તો શક્ય એટલું વધુ વધુ પ્રમાણમાં પીવું જોઈએ. જરૂર જણાય અવારનવાર ભીના કપડાથી શરીરને લૂસવું જોઈએ. ગરમીની ઋતુ દરમિયાન બને ત્યાં સુધી ભૂખ્યા ન રહેવું જોઈએ, ખાલી પેટે ના રહેવું, થોડું થોડું અને ફૂલ પેટે જમીને જ બહાર નીકળવું જોઈએ. તડકામાં તમે મિત્રો બહાર નીકળો છો ત્યારે હંમેશા સનસ્ક્રીનનો ઉપયોગ કરો,
જગ્યાએ સનસ્ક્રીન બધી જગ્યાએ લગાવો, એકદમ વ્યવસ્થિત કપડાં પહેરો, આખું શરીર ઠકાઈ જાય તેવા કપડાં પહેરો, ખાસ કરીને બહાર ટુ વ્હીલર ઉપર જતા ત્યારે હેલ્મેટ પહેરી રાખો, ટોપી પહેરી રાખો અને સનગ્લાસનો ઉપયોગ ફરજિયાત કરો. ત્યાર પછી જેને લૂ લાગી ગઈ છે, જેને લૂ થી એકદમ તકલીફ થઈ ગઈ છે, તો એની માટેના ઘરેલું ઉપાય આપણે કહેવા કરી શકીએ. ખાસ નોંધવા જેવા ટોપિક વિશે મિત્રો નોંધી રાખજો કે જ્યારે જેને લૂ લાગી ગઈ છે ત્યારે એ માટેનો પ્રથમ અને અક્ષર ઇલાજ હોય તો ડુંગળી છે. ડુંગળીની પેસ્ટનો ઉપયોગ કરવાનો છે. આપણે ગરીબોની કસ્તુરી કહીએ છીએ ડુંગળી, તે હીટ સ્ટ્રોકથી બચવા માટે ડુંગળીનો પેસ્ટનો ઉપયોગ એક અક્ષર ઉપાય છે. આ એક ઘરેલું ઉપાય છે. ડુંગળીનો રસ છે એ કપાળ ઉપર, કાન ઉપર, કાનની પાછળની ભાગની અંદર, સાતી ઉપર, શરીર ઉપર એ લગાવવાનો છે, પગના તળિયે લગાવવાનો છે, હાથની બંને હથેળીમાં લગાવવાનો છે. ડુંગળીનો પેસ્ટ તમે લગાવશો 100% તમારે જે તાપમાન છે એ ઓછું થઈ જશે. ત્યાર પછી પુષ્કળ પ્રમાણમાં પાણી પીવો. ઉનાળામાં પુષ્કળ પાણી પીવો. પાણી છે તમારા શરીરને સારી રીતે હાઇડ્રેટ રાખવા મદદ કરે છે. પાણી માત્ર તમને હાઇડ્રેટ રાખતું નથી, પરંતુ તે તમારી ત્વચાને સ્વસ્થ રાખે, જેના કારણે મિત્રો મોઢા પર ખીલ થતા હોય, ગુમડા થતા હોય, તો એ પણ સમસ્યાથી આપણે સામનો કરવો પડતો નથી. અને તે શરીરમાં ઝેરી જે તત્વો રહેલા છે બહાર કાઢવા પાણી ખૂબ મદદગાર કરે છે. તમારા શરીરને ઠંડુ રાખે છે, હીટ સ્ટ્રોક સામે રક્ષણ આપે છે, પરંતુ પાણી પીવાથી ગરમીથી ખૂબ જ રાહત મળતી હોય છે. ત્યાર પછીનો બીજો એવો જ અક્ષર પ્રયોગ છે જે ઘરેલું જ છે અને દરેકના ઘરે મળે છે, તે છે છાશ. ઉનાળામાં તમે નિયમિતપણે એક ગ્લાસ છાશનું સેવન કરી શકો છો. તે બપોરે ભોજન સાથે લઈ શકાય છે. તે તમને સનસ્ટ્રોકથી બચવામાં ખૂબ જ મદદ કરે છે. તે તમને ઉનાળામાં શરીરનું તાપમાન જાળવી રાખવામાં મદદ કરે છે. તેમાં સારા બેક્ટેરિયા હોય છે, તે પાચન તંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. છાશ છે તેમાં ઘણા પ્રકારના વિટામિન છે, મિનરલ છે, ઘણા પ્રકારના પોષક તત્વો રહેલા છે. તેથી આપણે ઉનાળાની અંદર જે લૂ લાગી હોય તેમાં છાશનો પ્રયોગ છે એ ખૂબ જ સારી રીતે કરી શકો, તો એનાથી પણ બચી શકે છે. ત્યાર પછીનો અક્ષર એવો જ બીજો એક ઉપાય છે, એટલે કે કાચી કેરી. અત્યારે ઉનાળાની સિઝનની અંદર ગ્રીષ્મ ઋતુમાં કાચી કેરી આપણને ખૂબ પ્રમાણમાં મળતી હોય છે, જોવા મળે છે. ત્યારે કાચી કેરી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં રહેલું છે. ઉનાળાની ઋતુમાં તમે કાચી કેરીનું સેવન કરી શકો છો. તેઓ તમને હીટ સ્ટ્રોકથી બચવામાં ખૂબ મદદ કરે છે. આ સિવાય તમને તેને અનેક પ્રકારની વાનગીઓ બનાવીને પણ આપણે એને લઈ શકીએ છીએ. ત્યાર પછી કોથમીર અને ફુદીનો, આ કોથમીર અને ફુદીનાનો રસ છે, બંનેનો રસ મિક્સ કરીને તમે મધની સાથે જો તમે લેશો તો આપણે ઉનાળાની અંદર જે ગરમી થાય, લૂ લાગે છે, એનાથી પણ આપણે એમાં ખૂબ રાહત મેળવી શકીએ છીએ. તો મિત્રો આવા ઘણા બધા પ્રયોગો છે ઉનાળાની અંદર તમને લૂ લાગવાથી બચાવી શકે છે. તમે આ બધા જ પ્રયોગો કરશો તમને 100% ફાયદો થશે, અને બીજા લોકોને આ વિડીયો તમે શેર કરજો, જેથી કરીને આપણે લૂ લાગવાથી ઘણા બધા લોકોનું મૃત્યુ થતું અટકાવી શકીએ છીએ અને બીમાર પડતા પણ અટકાવી શકીએ છીએ. તો મિત્રો આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયો જોતી લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ખૂબ ખૂબ આભાર.